બરાબર સત્યમ મયુર છે તો આ એક આ એકમનો શીર્ષક છે તો તે શીર્ષકનો અર્થ જાણીએ તો સત્યમ મયુર એટલે શું થાય તો કે સત્યમ મયુર એટલે કે સાચે મોર છે બરાબર હકીકતમાં મોર જ છે ને બીજું કંઈ નથી ને એવો એનો અર્થ થાય સાચે જ મોર છે હકીકતમાં મોરજ છે ને બીજું કંઈ નથી ને એવો આ એકમનો અર્થ થાય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ એકમ એકમને ભણવાની શરૂઆત કરીએ તો સંસ્કૃતમાં સંસ્કૃત રૂપકોના દસ પ્રકાર છે તેમાંનો એક પ્રકાર પ્રહસન છે તો વિદ્યાર્થી મિત્રો સર્વપ્રથમ તો આપણે રૂપકો કોને કહેવાય એ સમજીએ તો રૂપકો એટલે કે જે બે જે પાત્ર છે તે ભજવીને બતાવાતું હોય બીજા કોઈ છે બીજા કોઈ વ્યક્તિ છે તો તે તેનું એટલે કે ટૂંકમાં જે પાત્ર અભિનય દ્વારા બતાવાતું હોય બરાબર અભિનય દ્વારા જે કંઈ પણ રજૂ કરવામાં આવતું હોય તેને રૂપક તરીકે ઓળખાય છે બરાબર જે કંઈ પણ અભિનય દ્વારા રજૂ કરી અને બીજા લોકોને કંઈક સમજાવે તો તે એક રૂપકનો પ્રકાર માનવામાં આવે છે ટૂંકમાં આપણે વિવિધ હીરો જોઈએ છીએ બરાબર જેમ કે તાનાજી એક પિક્ચર છે બરાબર તે પિક્ચર છે તો આનામાં જે તાનાજી છે તો ખરેખર જે પિક્ચર ઉતરી રહી છે એ તાનાજી પિક્ચરમાં જે અજય દેવગઢ છે તે તાનાજી નથી પણ તાનાજીનો અભિનય કરીને બતાવે છે તો આ અભિનય દ્વારા જે બાબતોની રજૂઆત કરવામાં આવી તો તે એક રૂપકનો એક પ્રકાર માનવામાં આવે છે બરાબર અભિનય દ્વારા જે કંઈ પણ રજૂ કરવામાં આવે તે એક રૂપકનો પ્રકાર છે રૂપક રૂપક છે એમ માનવું તો સંસ્કૃતમાં આવા રૂપકો છે તે અનેક આવા રૂપકો છે તે કુલ દસ પ્રકારના છે બરાબર જે અભિનય દ્વારા રજૂઆત કરવામાં જેનામાં છે તે અભિનય દ્વારા કંઈક ને કંઈક રજૂઆત થઈ હોય અને બીજા લોકોને કંઈક સમજાવવામાં આવતું હોય તો તેવા રૂપકો સંસ્કૃત ભાષામાં કુલ દસ પ્રકારના છે બરાબર દસ પ્રકારના આવા રૂપકો છે તો તેમાંનો એક પ્રકાર છે પ્રહસન બરાબર તેનામાં એક પ્રકાર છે પ્રહસન તો આવા દસ પ્રકારોમાં નાટક એકાંકી બરાબર ડીમ વ્યાકૃત વગેરે જેવા અનેકો પ્રકારો છે તો આ દસ પ્રકારોમાં એક પ્રકાર પ્રહસન પણ છે બરાબર પ્રહસન છે તો પ્રહસન એક રૂપકનો એક પ્રકાર છે એ પ્રમાણે આપણે માનવને આ પ્રહસનમાં છે તે કંઈક અભિનય દ્વારા રજૂઆત કરવાની હશે એટલું આપણે આ પ્રહસન આ ઉપરુક્ત બાબત છે તેનાથી સમજી શકીએ એટલે કે અભિનય દ્વારા કંઈક બાબતો સમજાવાની છે એવું આપણે સમજી શકીએ ત્યારબાદ આગળ જોઈએ તો કે આ પ્રહસન એકાંકી હોય છે અને તેનો કથા વસ્તુ એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે તો સામાન્ય રૂપથી આપણે નાટક જોઈએ બરાબર નાટક તો આ નાટક તો એ ખૂબ જ વિસ્તૃત હોય આ નાટકમાં બે ત્રણ ચાર દિવસ પણ લાગી શકે બરાબર આ નાટકમાં અનેકો અંકો હોય અંકો એટલે કે ભાગો નાટકના વિવિધ ભાગો બરાબર નાટક છે તે વિવિધ ભાગોમાં વિભાજિત હોય એને એનો જે ભાગ હોય તેને અંક તરીકે ઓળખવામાં આવે બરાબર પહેલો અંક બીજો અંક ત્રીજો અંક ચોથો અંક પાંચમો અંક વગેરે 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 એ પ્રમાણે એ અંક આધારિત એને ઓળખવામાં આવે તો આ નાટ આ જે નાટક છે તે અનેકો અંકોમાં વિભાજીત હોય પણ પ્રહસનમાં આવું નથી બરાબર પ્રહસનમાં આવું નથી આ પ્રહસનનો છે તે માત્ર ને માત્ર એક જ ભાગ હોય છે બરાબર એક જ ભાગ પ્રહસનના વિવિધ ભાગો નથી જેમ કે મોટા નાટક હોય બરાબર એના અનેકો ભાગો હોય તો એ પ્રમાણે પ્રહસનમાં નથી પ્રસન્નનો માત્રને માત્ર એક જ ભાગ હોય છે એટલે કે પ્રહસન છે તે એક જ ભાગનો એકાંકી હોય છે બરાબર જેનો એક જ અંક હોય છે અને તેનું કથા વસ્તુ છે તે માત્ર એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે તો સામાન્ય રૂપથી જે પહેલાના સમ પહેલાં જે નાટકો છે તે વિવિધ દિવસોમાં ભજવવામાં આવતા એટલે કે નાટક છે તે કોઈ નાટક છે તેનામાં બે દિવસ પૂરું કરતા લાગે કોઈ નાટક છે તેનામાં ત્રણ દિવસ પૂરું કરતા લાગે ચાર દિવસ લાગે તો આમ વિવિધ નાટકો નાટકો છે તે અને આ નાટકોને દિવસો લાગતા પણ એકાંકીમાં એવું નથી આ એકાંકી છે તે એક જ દિવસમાં પૂરું થઈ જાય છે બરાબર એક અંકી એટલે એક ભાગમાં હોય છે અને એક જ દિવસમાં પૂરું થઈ જાય એટલું આ એકાંકી હોય છે પ્રહસન એટલું હોય છે બરાબર ત્યારબાદ આગળ જોઈએ તો આવા જે પ્રહસનો રચાયા છે તેમાં સૌથી વધારે પ્રસિદ્ધિ ભગવત ઝુકિયમ નામના પ્રહસનને મળે છે તો કેવા પ્રહસનો કે જે એકાંકી હોય બરાબર અને એક દિવસ પૂરતા મર્યાદિત હોય બરાબર એકાંકી હોય અને એક દિવસ પૂરતા મર્યાદિત હોય તો સંસ્કૃતમાં આવા જે જે પ્રવચનો પ્રહસનો રચાયા છે જે એકાંકી એટલે કે એક જ ભાગ વાળા હોય અને એક દિવસ પૂરતા મર્યાદિત હોય એવા પ્રવચનો સંસ્કૃત ભાષામાં અનેકો રચાયા છે તો આવા પ્રહસનોમાં સૌથી વધારે પ્રસિદ્ધિ ભગવદ જુકિયમ નામના એક પ્રહસનને મળે છે બરાબર ભગવદ જુકિયમ નામનું એક પ્રહસન છે તો તેને મળે છે તો ત્યારબાદ આગળ જોઈએ કેટલાક વિદ્વાનોના મતે આના રચયિતા બૌદ્ધાયન નામના કવિ છે જ્યારે કેટલાક વિદ્વાનો આ રચના કોઈ અજ્ઞાતની છે એમ માને છે તો કેટલાક વિદ્વાનો એમ માને છે કે આ જે ભગવત જુકિયમ નામનું જે પ્રહસન છે બરાબર તો તેના તેનો રચયિતા છે તે બોધાયન નામના કવિ છે એવું માને છે જ્યારે કેટલાક વિદ્વાનો એમ માને છે કે આના રચયિતા કોઈ અજ્ઞાત જ કવિ છે એટલે કે હજી સુધી એ કવિ છે કવિ અથવા લેખક બરાબર તે આપણી આપણા આપણી જાણમાં આવ્યા નથી એવા કોઈ કવિ છે એટલે કે આપણે એને ઓળખતા નથી અજ્ઞાત જ્ઞાત એટલે કે જાણું અજ્ઞાત એટલે કે નથી જાણતા છે અને એવા કોઈ કવિ અથવા લેખક છે એવું માને છે ત્યારબાદ આગળ આનો રચનાકાળ લગભગ ઈસવીસનની ચોથી સદીનો છે બરાબર આજે ભગવત જુકિયમ નામનો ગ્રંથ રચાયો બરાબર જેના રચિતા બોધાયન અથવા કોઈ અજ્ઞાત કવિ છે તો આનો રચનાકાળ ઈસવીસનની ચોથી સદીનો માનવામાં આવે છે એટલે કે આજથી સોળસો થી સત્તરસો વર્ષ પહેલા આ ભગવત જુકિયમ નામનો ગ્રંથ રચાયો જેના રચિતા બોધાયન અથવા કોઈ અજ્ઞાત કવિ છે બરાબર તો આજે તેની રચનાકાળ ઈસવીસનની ચોથી સદીનો છે બરાબર પ્રસ્તુત આ પ્રહસનમાંથી સંપાદિત કરીને લેવામાં આવેલો છે તો આપણે જે નાટક ભણવાનું છે સત્ય મયુર એટલે કે જે એકાંકી જે પ્રહસન આપણે ભણવાનું છે સત્ય મયુર તે પ્રહસન ભગવત જુકિયમ નામનો જે ગ્રંથ છે તેનામાંથી કાઢીને લેવામાં આવેલો છે

એક એક પ્રહસન છે આ પ્રહસન એકાંકી અને એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે સૌ આ પ્રહસનોમાં સૌથી વધારે પ્રસિદ્ધિ ભગવત્ ઝુકીયમની છે ભગવદ્ ઝુકીયમના રચિતા બોધાયન અથવા કોઈ અજ્ઞાત કવિ છે અને આનો રચનાકાળ ઈસવીસનની ચોથી સદીનો છે બરાબર ત્યારબાદ આપણે આગળ વધીએ તો કે ગરીબ પરિવારમાં જન્મેલો સાંડિલ્ય સરળતાથી ખાવાનું મળી રહેશે એવી ભાવનાથી ઘર છોડી દેશે અને બોધ સાધુ બની જાય છે પરંતુ અહીં તો વારંવાર ઉપવાસ કરવાના હોવાથી હવે આ સાંડિલ્ય બૌદ્ધ સાધુનો વેશ છોડી દઈ એક પોચેલા યોગી સાધુનો શિષ્ય બને છે અહીં પણ તેને ખાવામાં જ રસ હોય છે પણ એના ગુરુ એના એના આ ગુરુ સતત ભણવાની ફરજ પાડતા હોય છે તો તોલ્ય નામનો એ વ્યક્તિ છે તે ખૂબ જ ગરીબ પરિવારમાં જન્મ્યો હોય છે આ સાંડિલ્ય નામના વ્યક્તિને ખાવાનું પણ ભાગ્યે જ નસીબ થાય એવા એના એના એવા એનું ભાગ્ય હોય છે બરાબર ભાગ્યે જ એને ખાવાનું નસીબ થાય તો હવે સાંડિલ્ય છે તે પોતાનું પેટ ભરવા માટે બૌદ્ધ સાધુ બની જાય છે બરાબર પોતાનું પેટ ભરાય એના માટે તે સાધુ બની જાય છે પણ બૌદ્ધ સાધુ તો બને છે પણ બૌદ્ધ સાધુમાં વારી ઘડી ઉપવાસ કરવાના હોય બરાબર ઉપવાસ કરવાના હોય એટલે કે આખા દિવસમાં કાંઈ ન જમવાનું એવું બૌદ્ધ સાધુ વારે ઘડી એવું કરતા હોય તો સાંડિલ્ય તો જન્મેથી જ ભૂખ્યો છે બરાબર એને કઈ ખાવાનું તો મળતું નહીં તેનું મન હંમેશા ખાવામાં જ રહે તો સાંડિલ્ય ખાવામાં ખવા સારું બૌદ્ધ સાધુનો વેશ છોડી દે છે બરાબર ખાવા સારું બૌદ્ધ સાધુનો વેશ છોડી દે છે અને તે એક પોચેલા યોગી યોગી સાધુનો શિષ્ય બને છે જે સાધુ ખૂબ જ પોચેલા છે એવો એનો એક એ શિષ્ય બને છે એટલે કે બૌદ્ધ સાધુનો વેશ છોડી દે એક પોચેલા યોગી સાધુનો તે શિષ્ય બને છે પણ અહીં પણ તેને રાસ તો માત્ર ખાવામાં જ છે એને કઈ યોગી ભોગી બનીને કઈ ભગવાનને મેળવવા કે એવું કઈ નથી એને માત્ર પોતાની પેટ પૂજા થાય એનામાં જ રસ હોય છે પણ એના જે આ સાધુ છે જેને જે સાધુ છે કે જેને સાંડી નવા કોઈ ગુરુ બનાવ્યા છે તો એક ગુરુ છે તેને સતત ભણવાની ફરજ પાડતા હોય છે બરાબર સતત ને સતત સાંડિલ્ય ભણે એવી ફરજ પાડતા હોય છે ત્યારબાદ આગળ જોઈએ તો કે રોજ રોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા આ ગુરુ શિષ્ય એક દિવસે સમય કરતા વહેલા નગરમાં આવી ચડે છે સમયની કિંમત જાણનાર ગુરુ પોતાના શિષ્યને આ સમય દરમિયાન રસ્તામાં આવેલા એક બગીચામાં બેસીને થોડું ભણી લેવાનું કહે છે બરાબર તો સામાન્ય રૂપથી આપણે ઉપર જોયું કે સાંડિલ્યાને મુખ્યત્વે રસ તો કેનામાં હોય તો કે ખાવામાં જ રસ હોય છે બરાબર આના માટે તે બોધ સાધુનો વેશ છોડી દે છે અને એક ભિક્ષુ બની જાય છે જે એક ભિક્ષુ બની એક બોધ સાધુનો વેશ છોડી દે એક પોચેલા સાધુનો શિષ્ય બની જાય છે બરાબર તો આ આ સાધુ અને શિષ્ય શું કરતા હોય છે તો આ સાધુ અને શિષ્ય રોજ નગરમાં ભિક્ષા લેવા આવતા હોય છે બરાબર રોજ નગરમાં ભિક્ષા લેવા આવે બરાબર તો તો એક દિવસ શું થાય છે તો કે એક ગુરુ અને શિષ્ય છે તે નગરમાં સમય કરતા વહેલા પહોંચી જાય છે બરાબર વહેલા પહોંચી આવે છે તો રસ્તામાં બેસીને આ ગુરુ છે તે સાંડીલે એને થોડું ઘણું ભણી લેવાનું કહે છે કે એ સાંડીલે થોડુંક તું ભણી લે તો હવે સાંડીલે અને સામાન્ય રૂપથી ઉપર જોયું કે ખાવામાં જ રસ છે તો હવે સાંડીલે શું કહે છે તે આપણે જોઈએ બને જણ બગીચામાં પ્રવેશ કરે છે અને તે સમયનું દ્રશ્ય આ નાટ્યાંશ છે તો બને જણ છે તે બગીચામાં પ્રવેશ કરે છે અને સાંડિલ્ય જે વિવિધ બાબતો કરે છે બરાબર સાંડિલ્ય જે વિવિધ બાબતો કરે છે તો એ એ તે આ નાટકનું દ્રશ્ય લેવામાં આવેલું છે તો સામાન્ય રૂપથી સાંડિલ્ય છે તે ગરીબ પરિવારમાં જન્મ્યો હોય છે અને પોતાને પેટને એને સાંડિલ્ય સાંડિલ્યને ઘરમાં ખાવા પણ નથી હોતું એટલી એની ગરીબ પરિસ્થિતિ છે તો સાંડિલ્ય પોતાની ભૂખ સંતોષાય થાય તે માટે તે બૌદ્ધ સાધુ બની જાય છે પણ બૌદ્ધ સાધુ સાધુ ઉપવાસ કરતા હોવાથી એક સાધુ સાધુ પાસે જાય છે અને અહીં પણ તેનો રસ્તો ખાવામાં હોય છે પણ આ ગુરુ સાંડિલ્યને સતત ભણવાની ફરજ પાડતા હોય છે તો એક દિવસ શું થાય છે કે આ ગુરુ અને શિષ્ય નગરમાં ભિક્ષા લેવા માટે જાય છે પણ આ નગરમાં ગુરુ અને શિષ્ય સમય કરતા વેલા પહોંચી જાય છે બરાબર સમય કરતા ત્યાં તો ત્યારબાદ જે ગુરુ હોય છે સાંડી જે ગુરુ હોય છે તે સાંડી ભણવાની ફરજ પાડે છે બરાબર ભણવાની ફરજ પાડે છે તો ત્યારબાદ સાંડિલ્ય જે જે કંઈ પણ ભણવાની ફરજ પાડતા સાંડિલ્ય જે કંઈ પણ બાબતો કરે છે તે બાબત આ નાટકમાં લેવામાં આવેલી છે બરાબર ત્યારબાદ આગળ જોઈએ તો સાંડિલ્યની બહાનાબાજી હાસ્ય હાસ્ય પીરસે છે બરાબર સાંડલ્ય ગુરુ સાંડલ્યને ભણવાનું કહે છે પણ સાંડલ્ય તેના માટે જે જે બહાનાબાજી કરે છે બરાબર જે જે ન ભણવા માટે જે જે બહાનાબાજી બાજી સાંડલ્ય કરે છે તે ખૂબ જ એવી છે બરાબર એટલે કે હાસ્યાત્મક એ બહાનાબાજી છે તે એકદમ હાસ્યાત્મક હોય છે આ સંબંધ ઉપરથી એ વાતનો ખ્યાલ આવે છે કે બાળપણમાં માતાએ કહેલી વાતોની કેટલી ગંભીર અસર માનવીના જીવન ઉપર પડતી હોય છે માનવ ગમે તેટલો મોટો થઈ જાય તો પણ માતાએ કહેલી વાતોની તેનામાં જે સંસ્કાર પડી ગયા છે તે દૂર થઈ શકતા નથી બરાબર તો અહીં સામાન્ય રૂપથી બંને ભિક્ષા લેવા આવે છે બરાબર અને ગુરુ શિષ્યને ભણવાનું કહે છે ગુરુ શિષ્યને ભણવાનું કહે છે પણ સાંડિલ્ય ભણવાના વિવિધ બહાના આપે છે બરાબર વિવિધ બહાના આપે છે અને ખૂબ જ હાસ્યત્મક અને આ બહાના ખૂબ જ હાસ્યાત્મક છે બરાબર ખૂબ જ છે પણ આજે ગુરુ અને શિષ્ય વચ્ચે જે જે કંઈ પણ સંવાદો થાય છે બરાબર તો તેનાથી આપણે કંઈક શીખવા મળે છે તો આ શીખવા શું મળે છે કે બાળપણમાં માતા બરાબર બાળપણમાં જ્યારે માતા છે તે પોતાના શિષ્ય પોતાનું જે બાળક છે તો તેના ઉપર પોતાના બાળકને જે કંઈ પણ બાબતો કહે છે બાળપણમાં માતા પોતાના બાળકને જે કંઈ પણ બાબતો કહે છે તે બાબતની કેટલી ગંભીર અસર બાળકના મનમાં પડતી હોય છે તે પણ અહીં આપણે આ નાટક દ્વારા જાણવા મળે છે બરાબર બાળપણમાં માતા જે કંઈ પણ બાળકના મનમાં કહે છે તેને કેટલી ગંભીર અસર બાળક બાળક ઉપર પડે છે તે આપણે અહીં જાણી શકીએ છીએ જેમ કે આપણે શિવાજી વિશે જોઈએ બરાબર તો આ શિવાજીને બાળપણથી જ એની માતા જીજાબાઈ છે તે તે એને ખૂબ જ સારા સંસ્કારો આપતી તેને એક શ્રેષ્ઠ કરતા શીખવતી વિવિધ રામાયણની કથા સંભળાવતી મહાભારતની કથા સંભળાવતી શ્રીમદ ભગવદ્ ગીતા સંભળાવતી તો આના કારણે શિવાજી છે તે કેવા બની કેટલા મહાન યોદ્ધા બન્યા તે તમે જોઈ જ શકો છો અને સામે પક્ષે બીજી પણ એક માતા છે બરાબર કે એક માતા કે જેને બાળપણથી બાળપણથી જ બાળકને ચોરી કરતા શીખવ્યું તો એ બાળક છે તે મોટો થઈને મોટો થઈને છે તે ખૂબ જ મોટો ચોર બને છે એ પણ આપણે ઘણી બધી વખત સાંભળ્યું હશે તો ટૂંકમાં બાળપણમાં માતા છે તે જેવા વિચારો બાળપણમાં બાળપણમાં જેવા વિચારો માતા બાળકમાં રોપે તેવા વિચારો મોટા થઈને બાળકમાં ઊગી નીકળે બરાબર એક આ એક વૃક્ષની જેમ છે જે બીજ છે માતા બીજ બાળકમાં રોપવામાં આવશે તે બીજ છે તે વૃક્ષ વૃક્ષ બનીને નીકળશે તો આમ બાળપણમાં જે સંસ્કારો બાળકના મનમાં રોપવામાં આવે છે તે બહારે નીકળે છે એવું અહીં આ નાટકથી આ જે પ્રહસન છે તેનાથી જાણવા મળે છે ત્યારબાદ આગળ જોઈએ તો કે વળી વિદ્યા શા માટે ભણવી જોઈએ એ પ્રશ્નો ઉત્તર પણ અહીં આપવા અહીં આવતા સંવાદોમાંથી મળી રહે છે તો આપણે વિદ્યા શા માટે ભણવી જોઈએ આપણે છે પણ પણ શા માટે ભણીએ તેની જ ખબર હવે સમજાવે કે વિદ્યા શા માટે ભણવી જોઈએ તો તેનું ઉત્તર પણ આપણે આ નાટકમાં મળી જશે ત્યારબાદ આગળ જોઈએ આપણે તો આગળ હવે પાઠ શરૂ થાય છે તો સાનિલ્ય તો સાંડિલ્ય કહે છે કે ભો ભગવાન તો સામાન્ય રૂપથી આપણે જોયું કે ગુરુ અને શિષ્ય ભિક્ષા લેવા માટે સમય કરતા વહેલા આવી ગયા છે અને તે વનમાં બેસી અને વન તેને એક બગીચામાં બેઠા હોય છે બરાબર બગીચામાં બેઠા હોય છે ત્યારે ગુરુ છે બરાબર બગીચામાં બગીચામાં બેઠા હોય છે તે આપણે જોયું પણ હવે આ ગુરુ અને શિષ્ય બગીચામાં પ્રવેશ કરે છે ત્યાંથી આ એકાંકીની આ જે પ્રહસન છે તેની શરૂઆત થાય છે તો સર્વપ્રથમ અહીંયા સાંડિલ્ય બોલે છે કે ભો ભગવાન ઇદમ ઉદ્યાનમ હે મહારાજ આ બગીચો છે બરાબર સાંડિલ્ય ગુરુને કહે છે કે હે મહારાજ આ બગીચો છે તો ત્યારે ગુરુ શું કહે છે કે પ્રવિશ્ય અગ્રતઃ બરાબર તું આગળથી પ્રવેશ કર બરાબર પ્રવિશ્યઃ અગ્રતઃ તું આગળથી પ્રવેશ કર સાંડિલ્ય કહે છે બંને નગરમાં બગીચામાં પ્રવેશ્યા બરાબર નગરના બગીચા છે એનામાં પ્રવેશ્યા તો સાંડિલ્ય કહે છે કે હે ભગવાન આ બગીચો છે તો પ્રેરિવાજક એટલે કે સાંડિલ્યના જે ગુરુ છે બરાબર તે કહે છે પ્રવિશ અગ્રતઃ એટલે કે તું આગળથી પ્રવેશ કર ત્યારબાદ આગળ જોઈએ તો આગળ શું થાય છે કે ભગવાન સાંડિલ્ય કહે છે કે ભગવાન એવો પૂરત પ્રવિશતું અહમ પૃષ્ઠતઃ પ્રવેશ્યામી એટલે કે ભગવાન એવો પૂરત પ્રવિશતું એટલે કે આપ જ પહેલા પ્રવેશ કરો અહમ પૃષ્ઠત પ્રવિશ્યામી હું પાછળથી દાખલ થઈશ બરાબર પહેલાં શું કહે છે કે આપ જ પહેલા પ્રવેશ કરો ભગવાન એવો પૂરત પ્રવિશતું એટલે કે આપ જ પહેલા પ્રવેશ કરો હું પાછળથી પ્રવિશીશ બરાબર હું પાછળથી દાખલ થઈશ એવું સાંડિલ્ય શા માટે કહે છે કે તમે જ પહેલાં તમે જ આગળ પહેલાં પ્રવેશ કરો હું પાછળથી પ્રવેશીશ બરાબર એના પાછળનું કંઈક કારણ હશે સાંડિલ્ય એટલા માટે કંઈક કહેતો હશે તો એનું શું કારણ હશે તમે વિચારી શકશો બરાબર આશા જે વિચારી લીધું હશે તમે તો એનું શું કારણ હશે તે આપણે જોઈએ બરાબર તો પરિવાર પૂછે છે કે કિમરથમ એટલે કે શા માટે તું મને એમ કહેશ કે તમે તમે તું હું પહેલાં પ્રવેશું અને તું હું પાછળ પ્રવેશું બરાબર પરિવારાજક પૂછે છે તો બગીચામાં આવે છે બરાબર તો કહે છે કે તું કે તું આગળ પ્રવેશ કર બરાબર તું આગળ પ્રવેશ કર તો સાંડિલ્ય કહે છે કે ભગવાન હું આગળ પ્રવેશ કરીશ નહીં તમે જ આગળ પ્રવેશો બરાબર તો પરિવારાજક કહે છે કે શા માટે હું પહેલું પ્રવેશું બરાબર એનું કંઈ કારણ હશે ને હું સાં માટે પેલો પ્રવેશું તો હવે અહીં કહે છે કે પૌરાણિક હ મમ માતુ એટલે કે પુરાણોને જાણનારી મારી માતા શ્રુતમ એટલે કે સાંભળ્યું છે કે બરાબર પૌરાણિકા મમ માતુ શ્રુતમ એટલે કે પુરાણો જાણનારી મારી માતા પાસેથી મેં સાંભળ્યું છે કે અશોક પલ્લવ એટલે કે અશોકના પાંદડાઓની અશોક પલ્લવાંતર એટલે કે અશોકના પાંદડાઓની પાછળ નિરુદ્ધો એટલે કે છુપાઈને વ્યાગ્રહપતિ વસતિ એટલે કે ઉભેલો વાઘ રહે છે બરાબર અશોકના પાંદડાની પાછળ છુપાઈને ઉભેલો વાઘ રહે છે તત ભગવાન એવો પુરતઃ પ્રવિશતું અહમ પૃષ્ઠત પ્રવિશામી તેથી ભગવાન છે બરાબર એટલે કે જે સાધુ છે બરાબર જે સાંડિલ્યના ગુરુ છે તે પહેલાં પૂરો થાય એટલે કે આગળ પ્રવેશે અને હું ત્યારબાદ પાછળ પ્રવેશીશ બરાબર અહમ પૃષ્ઠતઃ પ્રવેશામી હું પાછળ પ્રવેશીશ બરાબર એવું કહે છે એટલે અહીં સાંડિલ્ય શું કહેવા માંગે છે કે ગુરુ જાય તો જાય શિષ્ય રહેવો જોઈએ બરાબર ગુરુ જાય તો જાય કારણ કે સાંડિલ્ય શું સાંડિલ્યને માતાએ કીધું છે કે હંમેશા છે ને જંગલમાં અશોક અશોકનું જે વૃક્ષ હોય છે અશોકનું નું વૃક્ષ હોય છે તો એ અશોકના છુપાયેલો હોય છે બરાબર વાઘ છુપાયેલો હોય છે તો તેથી સાંડિલ્ય કહે છે કે ગુરુજી તમે જ આગળ જાઓ હવે પાછળથી આરામથી હું આવું છું બરાબર પાછળ હું આરામથી આવું છું એવું સાંડિલ્ય ગુરુને કહે છે તો સાંડિલ્ય શું કહે છે ગુરુ જાય તો જાય પણ શિષ્ય રહેવું જોઈએ સલામત બરાબર શિષ્ય સલામત રહેવો જોઈએ એવો સાંડિલ્ય કહે છે તો બંને બગીચામાં પ્રવેશ્યા ગુરુએ કહ્યું કે તું આગળ આગળ પ્રવેશ કર બરાબર પણ સાંડિલ્ય કહે છે કે હું આગળ પ્રવેશ નહીં કરું તો કે ગુરુ ગુરુ પૂછે છે કે શા માટે તું આગળ પ્રવેશ નહીં કર તો સાંડિલ્ય જણાવે છે કે મેં મારી માતા પાસેથી સાંભળ્યું છે કે અશોકના પાંદડાની પાછળ છે તે વાઘ છુપાયેલો હોય છે બરાબર અશોક તેથી તમે પહેલા પ્રવેશો કારણ કે જો વાઘ ખાય તો તમને ખાય મને મને શું શું થાય થાય બરાબર જો તો તમને ખાય એવું જણાવે છે ત્યારબાદ આગળ જોઈએ તો આ પ્રમાણે જુઓ આ જે ગુરુ છે બરાબર આ જે ગુરુ છે ને તેને આ સાંડિલ્ય પ્રાર્થના કરી રહ્યો છે કે હે ગુરુદેવ તમે આગળ પ્રવેશો બરાબર એવી સાંડિલ્ય પ્રાર્થના કરે છે પોતાના ગુરુને શ્રાવણ રૂપથી સમજી શકી કે આ જે વૃક્ષ છે તે અશોકનું વૃક્ષ હશે બરાબર તો સાંડિલ્ય પોતાના ગુરુને કહે છે કે હે ગુરુદેવ આ બગીચો છે ને મારી માતાએ કહ્યું છે કે મારી માતાએ કહ્યું છે કે પહેલાં હંમેશા મારી માતાએ કહ્યું છે કે અશોકના વૃક્ષની પાછળ પાછળ વાઘ હોય છે બરાબર વાઘ તો માણસને ખાઈ જાય તો તેથી તમે પહેલા પ્રવેશો ગુરુને કહે છે હાથ જોડીને કહે છે તમે જુઓ છો તમે પહેલા પ્રવેશો હું પાછળથી પ્રવેશીશ એવું પોતાના ગુરુને જણાવે છે બરાબર તો હવે ગુરુ શું કહે છે તે આપણે જોઈએ તો ગુરુ કહે છે કે બાઢમ બરાબર ગુરુ કહે છે કે બાઢમ ભલે ભલે ત્યારે ગુરુ સામાન્ય રૂપે સારા છે એ શિષ્ય ઉપર કોઈ મુસીબત આવવા દેતા નથી બરાબર શિષ્ય ઉપર શિષ્ય ઉપર કોઈ મુસીબત ના આવે એવું ગુરુ ઈચ્છે છે બાટ ભલે ત્યારે અને પ્રવેશે છે પણ આ શિષ્ય તો સારો ચાલાક છે બરાબર એકદમ ચાલાક છે શિષ્ય શું વિચારે પેલા ભલે ગુરુ ઉપર મુસીબત આવે આપણે મને તો કાંઈ નહીં થાય પણ ગુરુ શું છે ગુરુ શું વિચારે છે કે ભલે શિષ્ય ઉપર મુસીબત ના આવે બરાબર પણ હું મુસીબતને સેની લઈશ જો આવશે તો તો સામાન્ય રૂપથી અહીં આપણે જોઈ શકીએ છીએ કે સાંડિલ્યની માતાએ બાળપણમાં બાળપણમાં એને કીધું છે કે અશોકના વૃક્ષની પાછળ છે તે વાઘ છુપાયેલા હોય છે બરાબર એવું માતાએ બાળપણમાં કીધું છે તો આ વાતનો પ્રભાવ છે તે સાંડિલ્ય ઉપર કેટલો પડ્યો છે તમે જોઈ શકો છો બરાબર કે સાંડિલ્ય છે તે બાળપણ બાળ બાળપણમાં એની માતાએ એને જે કહ્યું બરાબર તો એનો પ્રભાવ એના ઉપર છે કે અત્યારે પણ તે ડરી રહ્યો છે બરાબર સામાન્ય રૂપથી બાળપણ ઉપર બાળપણમાં એના ઉપરથી આપણે જાણી શકીએ કે બાળપણ બાળપણમાં બાળક ઉપર જે વિચારો એની ઉપર કહેવામાં આવે તે બાળક તે બાળપણના વિચારોને સાચા માની છે બરાબર તો ગુરુ કહે છે કે હું પ્રવેશું છું ભલે ત્યારે હું પ્રવેશું છું બરાબર ગુરુને એવી કોઈ બીક નથી કે એનામાં વાઘ હશે તો મને ખાઈ જશે બરાબર કારણ કે ગુરુ છે તે બધીથી છૂટી ગયા છે ત્યારબાદ આગળ જોઈએ તતઃ પ્રવિષ હતી સાંડિલ્ય એટલે કે પહેલાં ગુરુ જાય છે અને ત્યારબાદ વનમાં સાંડિલ્ય દાખલ થાય છે બરાબર ઉપર પહેલાં ગુરુ આગળ નીકળી ગયા છે અને ત્યારબાદ જે વન છે એનામાં સાંડિલ્ય છે તે દાખલ થાય છે તો અત્યાર સુધી કઈ કઈ બાબતો ગતિ બરાબર તેના તેના વિશે આપણે જોઈ લઈએ તો સર્વપ્રથમ ગુરુ અને શિષ્ય છે તે ભિક્ષાટન માટે છે તે નગરમાં આવવા માટે નગરમાં આવે છે પણ તે સમય કરતાં વહેલા આવી જાય છે બરાબર સમય કરતાં ગુરુ અને શિષ્ય છે તે વહેલા આવી જાય છે તો આવા સમયે છે તે ગુરુ શિષ્યને જે જે સમય કરતાં વહેલા આવી જાય છે તો બંને જે ગુરુ છે તે થોડી થોડો સમય બગીચામાં વિશ્રામ કરી લેવા વિચારે છે અને ત્યાં વિશ્રામ કરવા વિચારે છે તો અહીંયા શું થાય છે કે બંને બગીચામાં પ્રવેશ કરે છે બરાબર બંને બગીચામાં પ્રવેશ કરે છે ગુરુ અને શિષ્ય તો આવા સમયે અહીં જે શિષ્ય સાંદિલ્ય છે તે ગુરુને કહે છે કે હે ગુરુ તમે પહેલા બગીચામાં પ્રવેશો હું તમારી પાછળ પ્રવેશીશ બરાબર તો ગુરુ કહે છે કે એમ તમે શા માટે તું એમ શા માટે કહે છે કે હું પાછળ પ્રવેશીશ ને તમે આગળ પ્રવેશો તો અહીં અહીં સાંદિલ્ય તેનું કારણ જણાવે છે કે પહેલાં મારી માતા છે તેણે મને કહ્યું છે કે જે અશોક છે વૃક્ષ હોય છે તેની પાછળ હંમેશા રહે છે જો હું પહેલો તો મને ખાઈ જશે એ માટે તમે જ પ્રવેશો બરાબર એવું સાંડિલ્ય પોતાના ગુરુને કહે છે તો ગુરુ કહે છે ભલે ત્યારે બરાબર અને ગુરુ પહેલા પ્રવેશે છે અને સાંડિલ્ય કહે છે અને ત્યારબાદ સાંડિલ્ય પ્રવેશે છે તો વિદ્યાર્થી મિત્રો આશા છે કે ઉપરોક્ત અત્યાર સુધીનો જે પાઠ છે તે તમને બરાબર સમજાઈ ગયો હશે તો આ સાથે આપણે આજની આ બાબત છે તે અહીં પૂર્ણ કરીએ છીએ શુભમ ભવેત અસ્તુ